બનાસકાંઠા જિલ્લાની 8,870 જેટલી શાળાઓ આજથી ધમધમી ઉઠશે. શાળાઓ દ્વારા બાળકોને મોઢું મીઠું કરાવી કુમકુમ તિલક કરી શાળાઓમાં પ્રવેશ આપ્યો. ઉનાળું વેકેશન પૂરું થતાં બનાસકાંઠા જિલ્લાના આજથી 8,870 ધમધમતી શરૂ થઈ ગઈ હતી, જેમાં ધોરણ 1માં પ્રવેશ કરતા બાળકોને શાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી અને મીઠું કરાવી શાળામાં પ્રવેશ આપ્યો. ધોળીકમાં પ્રવેશ કરતા નાના ફુલકાઓમાં અનુરૂપ સહ જોવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આજથી જિલ્લાની 8,870 જેટલી શાળાઓમાં ધમધમવાની જિલ્લામાં 9 મેથી 12 જૂન 2024 સુધી 35 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. આજથી જિલ્લાની શાળાઓ ધમધમી ઉઠી છે. 7 લાખથી વધુ વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવ્યો છે, જેમાં 2,800 પ્રાથમિક શાળાઓમાં 49,997 બાળકો તેમજ 170 માધ્યમિક શાળાઓમાં 2.17 લાખ બાળકો અભ્યાસના શ્રી ગણેશ કર્યા છે. જોકે પ્રથમ ધોરણમાં પ્રવેશ કરનાર બાળકોને શાળાઓ દ્વારા કુમકુમ તિલક અને મો મીઠું કરાવી શાળામાં પ્રવેશ આપ્યો હતો. અશોક રાણા, વાસિયા, જેડેશ ટીવી, બનાસકાંઠા. આજે શિવા સ્કૂલની અંદર વર્ષ 2024-25ની અંદર આપણે પ્રવેશ લીધો છે. ધોરણ 1ના બાળકોએ ઘણી બધી માત્રાની સંખ્યાની અંદર પ્રવેશ લીધો છે અને આજે આપણે આપણા બાળકોને ગોળ દાણા ખવડાવીને મોઢું મીઠું કરાવીને એમને પ્રવેશ આપ્યો છે. જેમ ગયા વર્ષે બી અમે ધોરણ 10ની અંદર 100% રિઝલ્ટ આપ્યું હતું, એવી રીતે અમે અપેક્ષા અને આપણી મહેનત જે છે એ સતત ચાલુ રાખીશું અને બાળકોને બને તેટલો 100% અભ્યાસ સાથે અમને સંસ્કાર પણ આપીશું.